મને કૃપા પ્રભુની, જ્યાં જીવનમાં ત્યાં સંસાર ઉજ્જવળ થઈ જાય, આજ કાલના સ્પર્શે જીવને જ્યાં ભક્તિ રસ મેળવાય. સૂર્યદેવના આગમનથી દુનિયા જાગે ને આથમતા સુઈ જાય, અજબ લીલા અવિનાશીની જ્યાં ભક્તિ રસ મેળવાય. નમસ્કાર, ભક્તિ રસના પ્રથમ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજે ભક્તિ રસમાં આપણે કોઈ આધ્યાત્મ કે ધર્મ વિશે વાત નહીં કરીએ. આજે જાણીશું કે શું છે ભક્તિ રસ, કેવી રીતે ઉદ્ભવે છે ભક્તિ રસ, ભક્તિ રસના માધ્યમથી કેવી રીતે પહોંચાય છે ભગવાન સુધી. તો ચાલો શરૂ કરીએ ભક્તિ રસની આ અનોખી યાત્રા. ભક્તિનો અનોખો અહેસાસ એટલે ભક્તિ રસ. ભક્તિ રસના નામે ભક્તિની એક નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે, ત્યારે અમે આશીર્વચન લેવા માટે આવી પહોંચ્યા છે જગન્નાથ મંદિરના મહંતશ્રી પાસેથી, દિલીપદાસજી પાસેથી. તો આવો તેમને સાંભળીએ અને જાણીએ શું છે ભક્તિ રસ. દિલીપદાસજી, જે રીતે વાત કરવામાં આવે ભક્તિ રસ, ભક્તિ એ તમામ લોકો કરે છે, પણ ભક્તિ રસ એક એવો શબ્દ છે જેનાથી ભગવાનના પ્રેમમાં, તેમના રસમાં આપણે તરબોળ થઈ જતા હોય તેવો અહેસાસ થાય, શું કહેશો? વીટીવી દ્વારા જે ભક્તિ રસ કાર્યની જે ચેનલ શરૂ કરવામાં આવી છે, તે માટે તમામ દર્શકોને, તેમના સાથીદારોને અમે ભગવાન જગન્નાથજીની ખૂબ ખૂબ શુભકામનાએ મંગલ કામના પાઠવીએ છીએ. જેવી રીતે ભક્તિમાં જ્યારે રસ ઉમેરવામાં આવે છે, તો એ ભક્તિની અલૌકિકતા, એની પ્રસન્નતા, એની ભાવનાનો એ રસમાં જ્યારે મેળ થઈ જાય છે, તો એ ભક્તિ એમ કહેવાય છે કે કરેલી સાર્થક ગણાય છે. એવી ભક્તિ રસ ચેનલ વી ટીવી દ્વારા થઈ રહી છે. અનેક વૈદિક સંસ્કૃતિ દ્વારા આપણા ધર્મનું અનેક રીતે ચાર ધામ છે, અનેક તીર્થ સ્થાનો છે, અને આપ સૌ દૂર દૂર જે લોકો જઈ શકતા નથી તેવા લોકોને પણ ઘરે બેઠા દર્શન કરાવી ભક્તિ રસની જે લાગણી આપ પીરસી રહ્યા છો, તે માટે વી ટીવીના દર્શકો માટે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે, અને ખૂબ ખૂબ શુભકામનાએ મંગલ કામનાએ ભગવાન જગન્નાથજીની અમે પાઠવીએ છીએ. સરખા પદાર્થમાં પણ રસ આવતો હોય, તો જેણે આટલો મોટો સંસાર બનાવ્યો છે તે શું રસ વિનાનો હશે? તે રસરૂપ છે. તો પછી રસની નિષ્પત્તિ કેવી રીતે થાય? રસની નિષ્પત્તિ થાય તેને રસ કહેવાય. શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ મણિનગર, અમદાવાદ, સાધુ પ્રેમ વસ્તલદાસ. વી ટીવીના માધ્યમથી દર્શકોને ભગવાનના દર્શનનો, સંત સમાગમનો લાભ મળે એ માટે હવેથી વી ટીવી ભક્તિ રસ કરીને કાર્યક્રમ જે લઈને આવી રહ્યો છે એ ખૂબ ખૂબ ઈચ્છનીય છે, અને એની ઉપર એ કાર્યક્રમ ખૂબ સારી રીતે રિલીઝ થાય અને દર્શકોને ખૂબ લાભ મળે એ માટે હું શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મને અમદાવાદ દ્વારા શ્રી સ્વામી ભગવાનની કાર્યક્રમમાં પ્રસન્નતા ઉતરે એ માટે શુભેચ્છા પાઠવું છું. આપણા હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રસન્ન કરવા માટેના અનેક સાધનો શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે, પરંતુ સૌથી સરળ અને સર્વોત્તમ કોઈ સાધન હોય તો તે ભક્તિ છે. શ્રવણમ કીર્તનો વિષ્ણો, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમાત્મ નિવેદનમ. આમ ભક્તિ નવ પ્રકારની છે. શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, પાદ સેવન ભક્તિ, અર્ચન ભક્તિ, વંદન ભક્તિ, દાસ્ય ભક્તિ, સખ્ય ભક્તિ અને આત્મ નિવેદન ભક્તિ. આ સર્વે ભક્તિમાં સૌથી પ્રાધાન્ય શ્રવણ ભક્તિને આપવામાં આવે છે, કારણ કે તે શ્રવણ ભક્તિ આવવાથી બીજી ભક્તિ આપોઆપ વૃદ્ધિને પામે છે. આવી શ્રવણ ભક્તિ સિદ્ધ કરવામાં
આપણ સૌની મદદે હવે વી ટીવી આવી રહ્યું છે। આપણા સૌ માટે હવે આનંદની વાત એ છે કે વી ટીવી દ્વારા હવે ભક્તિરસ કાર્યક્રમનો આરંભ થઈ રહ્યો છે। તમને તો હવે આ ટીવી વી ટીવીના માધ્યમથી ઘેર 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 બેઠા ગંગા મળશે, જેથી કરીને ધાર્મિક ઉત્સવો મંદિરોમાં થતા ભગવાનના દર્શન સંતોની અમૃત વાણીનો ઘેર બેઠા લાભ પ્રાપ્ત થશે। તો દર્શક મિત્રોએ આ ભક્તિરસ કાર્યક્રમનો અવશ્ય લાભ લેવો જોઈએ અને તમે તમારા જીવનમાં ભક્તિને ચરિતાર્થ કરશો એ જ આપ સૌ પાસે આશા રાખું છું। આપના માટે લઈને આવ્યું છે ભક્તિનો એક અનોખો અહેસાસ એટલે કે ભક્તિરસ। આજે અમારી સાથે છે ગોસ્વામી હવેલીના આચાર્ય શ્રી તિલક બાવાજી, તેમની પાસેથી જાણીશું કે શું છે ભક્તિરસ। તિલક બાવાજી, જે રીતે વાત કરીએ ભક્તિરસ, ભક્તિરસ શું છે અને ભક્તિરસના માધ્યમથી ભગવાન સુધી કેવી રીતે પહોંચાય? ભક્તિરસ એક લગાવ છે, એક જીવ પ્રભુ પ્રત્યે શું કરી શકે, જે પોતાની ભાવના વ્યક્ત કરી શકે અને જે ભાવના પ્રભુ સુધી એ જીવને પહોંચાડે છે એનું નામ છે ભક્તિ। અને એ ભક્તિમાં એ જીવને જે પોતાનો આનંદ મળે છે અને એ આનંદની અનુભૂતિ જે છે એને આપણે રસ કહી શકીએ। એટલે એક જીવ છે, એ જીવને શ્રી ઠાકોરજીની આ સેવા કરવાનો આનંદ આવે છે તો એને જે રસ અનુભવે છે, જે આનંદ અનુભવે છે એને હું ભક્તિરસ તરીકે જાણી શકું। અને એ જ હું કહી શકું કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભક્તિરસ એ છે કે સેવાને એક ધર્મ કરતા એક આનંદ રૂપે પોતાના કર્તવ્ય, જેવી રીતે સ્ત્રી અને એનો ધણી રહેતા હોય તો સ્ત્રીને એના ધણી પ્રત્યેની સેવા કરવાનો કેવો એક વિશેષ આનંદ આવે છે, એ જે આનંદની અનુભૂતિ એ જીવ જ્યારે કરે પ્રભુની સેવામાં એને હું ભક્તિરસ કહું છું। અંતમાં દર્શક મિત્રોને આપના આશીર્વચન ભક્તિરસ માટે। આ વી ટીવી દ્વારા જે ભક્તિરસનો કાર્યક્રમ નવો રજૂ થઈ જવા જઈ રહ્યો છે, ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ આપતા આનંદ થાય છે। આ ભક્તિરસના કાર્યક્રમ દ્વારા દરેક ધર્મના, દરેક સંપ્રદાયના એ વિવિધ સ્થળો, તીર્થ સ્થળોના દર્શન કરીને આપ બધા પોતાના ભાવનું પોષણ કરી શકશો। અને ખૂબ ખૂબ શુભકામનાઓ આ ટીમને કે જે ભક્તિરસ પ્રસ્તુત કરી રહી છે અને વી ટીવીને ફરી એકવાર શુભકામના અને ખૂબ ખૂબ આશીર્વાદ। ભક્તિમાં ક્યારેય થાક નથી લાગતો, કેમ થાક નથી લાગતો તે એક ઉદાહરણથી સમજીએ। રાસમાં રસ આવે છે, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં આજ તો ફરક છે। રસમાં ભગવાન છુપાયેલો છે, ભગવાન એ રસરાજ છે। ભક્તિ તો સૌ કોઈ કરે છે, પરંતુ આ ભક્તિમાં જો રસ ઉમેરાય, આ ભક્તિનો જો આનંદ મેળવવામાં આવે તે જ ભક્તિ રસ છે। અને આજ વિશે વાતચીત કરવા માટે અમારી સાથે ગોસ્વામી હવેલી માંથી આભરણ બાવાજી છે, તેમની સાથેથી વાત કરીશું। જી, વાત કરવામાં આવે ભક્તિ રસની, ભક્તિ રસ એક એવો રસ, એક એવો આનંદ જે આપણને ભગવાનની નિકટ લઈ જાય છે, તેના વિશે શું કહેશો? સર્વપ્રથમ તો જે રસ છે તેનો અર્થ એમ છે કે આનંદ, એટલે આ આનંદ વસ્તુ કે રસ એવી વસ્તુ છે કે જે કોઈ લૌકિક પદાર્થોમાં આપણને આવતો હોય કે એ આનંદ સર્વોત્કૃષ્ટ નથી હોતો। આનંદ માટે શબ્દ જે આપવામાં આવ્યો છે તે રસ, એ ભગવાન માટે આપ્યો,